करू छू महत्वनी वस्तु ए छे के अत्यारे जे आ आखी वात सामे आवी रही छे नराधमो द्वारा करवामां आव्यो गैंगरेप तेमने एन्काउंटरमां उड़ावी देवामां आव्या जो खास बात करिए सवार थी लईने अत्यार सुधीमां जेटला लोकोनी प्रतिक्रिया मळी रही छे स्पेशली हुं कहेवा मांगीश के युवती नहीं युवकोनुं पण ए ज कहेवुं छे के जे थयुं योग्य थयुं સમાજમાં નવો એક દાખલો બેસે તમારું શું કહેવું છે સૌથી પહેલા તો હું હંમેશા કહું છું કે આ લડત સ્ત્રી પુરુષની છે જ નહીં આ લડત તો અચ્છાઈ ને બુરાઈ ની છે જી જ્યારે સવારે ખબર પડી ત્યારે પહેલો મનમાં થયું કે હા ભગવાને ન્યાય કર્યો જી આ ભગવાનનો વર્ડ યુઝ કર્યો છે ખાસ મેં કે ભગવાને ન્યાય કર્યો કારણ કે જે છેલ્લા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે એવા કોઈ હોપ્સ નથી દેખાઈ રહ્યા કે ભાઈ આપણી જ્યુડિશિયરી બોલો આપણી સિસ્ટમ બોલો આપણી પોલીસ બોલો આપણને કંઈક સેફટી આપી શકે કારણ કે છેલ્લા 10 દિવસમાં જ વાત કરીએ તો કેટલા બધા કેસીસ આપણે સાંભળી રહ્યા છીએ જોઈ રહ્યા છીએ કે દીકરીઓ જોડે ખુલ્લેઆમ શું કહેવાય રેપ થાય છે મોલેસ્ટેશન થાય છે આ બીજા બધા જે એ થાય છે શું કહેવાય એ લોકોને હેરાન થાય છે એટલે એકવાર બીક લાગે છે આજની તારીખમાં તમે જોશો મા બાપ હું બાપ બી વર્ડ યુઝ કરું છું એને બી બીક છે કે એની દીકરી બે મિનિટ બી લેટ આવશે ને તો ફાધર બી એકદમ એ ટેન્શનમાં છે કે મારી દીકરી 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 ને એક બે મિનિટમાં 500 નેગેટિવ થોટ્સ મનમાં આવી જશે આવી સ્થિતિ છે આપણા આપણા આપણી બહેનોની અત્યારે આપણા ભાઈઓની આપણા દેશમાં હવે જ્યારે તમે આવી સ્થિતિમાં હોપલેસ બેઠા હો કારણ કે આપણને થાય છે કે ભાઈ કરીએ શું કારણ કે લેટ અસ ફેસ ઇટ આમ તો આપણે વી આર ધ બિગેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ આપણને આપણું કોન્સ્ટિટ્યુશન ફ્રીડમ આપે છે મારી બહેનો પાસે ફ્રીડમ તો બહુ દૂરની વાત છે બેન અત્યારે સેફટી ને પ્રોટેક્શન નથી ત્યારે આ માઇન્ડથી રોજ રાતે સૂતો આવે અને સવારે એક બીજી આવી કોઈ ઘટના સમજીને હું બીજી એક પછી એક ઘટના કહી છે યુપીમાં થઈ દિલ દુખી જાય છે ડૂબી જાય છે ગભરામણ થાય છે બીક લાગે છે અને જ્યારે તમે સવારે આવું સાંભળો ત્યારે એવું જ મનમાં આવે આ ખુશી અમે કે અમે આ બધા છે કે રાક્ષસો નથી કે ભાઈ ખૂન થયે મારી નાખ્યા તો બહુ સારું સૌ સારું થયું ના આ એન્કાઉન્ટર હતું મારે કેવું છે કે આ તો સારું થયું પોલીસે એમની ફરજ બજાવી જે એમની હતી અને ના તો છૂટી જાય તો શું થાય આવા દરિંદા આવા ચાર લોકો પ્યોર દરિંદાઓ કે જે લોકો છોકરીને એકદમ પ્રી પ્લાન કરે છે પંચરો કરે છે રેપ કરે છે બાળી નાખે છે આવા દરિંદાઓ અગર છૂટી જાય તો આપણા દેશનું શું થાય આપણી બીજી બેન દીકરીઓનું શું થાય જી એટલે આ જે થયું એટલા માટે ખુશી છે કોઈ બીજા રીઝન માટે ખુશી નથી જો અમે બધા ખુશ થઈ ગયા કે મારી નાખ્યા બીજી વાત કે મારે જે સર આ તો મારે કેવું છે કે આવા ઘણા બધા અનફોર્ચ્યુનેટલી ઘણા બધા રેપિસ્ટો આઈધર બેલ પર ફરતા હોય છે એની પછી બીજી વાત કરીશ અને અત્યારે યા પેલા હોસ્પિટલમાં જાણે કે હું તો કહું છું આપણા પેલા શું પેલા સેલગર જે ઉનાવમાં અરે સેલગર અને પેલા બીજા સ્વામી અરે પેલા મિનિસ્ટર કોણ છે ચિન્માયાનંદ એમને બી કઈક થોડું જો રિકન્સ્ટ્રક્શન કરવા લઈ જાઓ કે થતું હોય એટલે તમે એવું કહેવા માંગો છો કે આગામી સમયમાં આ જે અત્યારે ઘટના બની છે આ એક દાખલા રૂપ સાબિત થાય તો આગામી સમયમાં જે બીજા કેસ બની રહ્યા છે એની પર પણ આવી પ્રતિક્રિયા લેવામાં હું બે ચાર દિવસથી કહું છું કે બેન આપણે હવે શોક ટ્રીટમેન્ટોની જરૂર છે પેલી ગોળીઓ આપી આપીને કશું થયું નહીં ઇન્જેક્શન આપી તોય ના થયું આમ તો મારા નેતાઓ ઇલેક્શન વખતે કહે છે કે ટેરરિસ્ટ ભગાવીંગે પાકિસ્તાન ભગાવીંગે અરે ભાઈ સાહેબ અમને એ સારું ભગાવવા વાંધો નહીં સારી વાત છે પણ સાહેબ અમે અત્યારે એવા લોકોને ભગાવો જે અમારી આસપાસ રહીને અમને રેપ કરે છે અમને હેરાન કરે છે અમારામાં ડર પેદા કરે છે અમને એ જરૂર છે સાહેબ દિવસે દિવસે જીવવાનું અમારું પછી દુષ્કાળ થઈ ગયું છે કારણ કે અમે ગભરાઈને જીએ છીએ હવે તમે જ્યારે આની વાત કરો ત્યારે બેન વટ નેચરલ છે ને કે તમને કેવું કેવું ફિલિંગ આવે એટલી તમને એકવાર એ ખુશી થાય કે ચલો આનાથી લોકો ડરશે એવું ફિલિંગ થાય કે જે આજ સુધી રેપિસ્ટ એવું વિચારતા હતા કે કોઈ કુછ નહીં બિગાડ સકતા આપણે નિર્ભયાનો જ એક્ઝામ્પલ લઈએ જે અત્યારે વાત ચાલે છે તો 7-7 વર્ષ સુધી તો પેલા જે બી તમાશા થઈ ગયા કાલે ઉનાવમાં એક માર્ચ મહિનામાં દીકરી રેપ થઈ હતી એને રેપિસ્ટોને પકડાવ્યા હતા પછી એ રેપિસ્ટોને 6 મહિના પછી બેલ મળી ગઈ અને મેડમ કાલે એ જયારે કોર્ટમાં જતી હતી ત્યારે આ રેપિસ્ટોએ આ જે બેલવાળા રેપિસ્ટ હતા એ લોકો આ દીકરીને રસ્તા પર સળગાવી દીધી બોલો મેડમ શું કેવું છે કેવું થરથર થાય બોડીમાં જી ચોક્કસ બધી સિસ્ટમ આખી કોલેપ્સ થઈ ગઈ છે રેપિસ્ટોને બેલ તો પહેલા મળવા જ ના જોઈએ જી એટલે તમે અત્યારે જે આ દાખલો આપ્યો છે એ જીવંત દાખલો છે કે આજે જે વસ્તુ બની છે એકદમ યોગ્ય બની છે અને આ જ બનવું જોઈએ ફરીવાર બીજો ચાન્સ આપવાની જરૂર જ નથી શું કહેશો
મારું એ જ કેવું છે બેન કે જો આ તો કહું ને મેં ભગવાન એ ન્યાય કર્યો. જી જી જી, આઈ એમ અ ફર્મ બિલીવર કે આ લોકો, કારણ કે આ તો જે રીતે ગભરાઈ ગયા હશે આ લોકોને તો ખબર હતી કે હવે આ લોકોનું કશું થવાનું છે નહીં, એટલે દોડવા ગયા. અને જ્યારે દોડવા ગયા ત્યારે ઓબ્વિયસલી પોલીસ કે થોડું છોડવા માંગતી હતી, એન્કાઉન્ટર કરવું જ પડે ને. બિચારા પોલીસ વાળાનો બી તો વાગ્યું છે ને. જરૂર, આ બી તો ઇસ્યુ છે ને. જી, એટલે કહેવાનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક જો એમને ચાન્સ આપવામાં આવે તો ફરી વખત એ લોકો એમને જ હેરાન કરશે જે લોકો એમના માટે થોડી પણ દયા દાખવે છે. મીના બેન.